లేదు. హింగరాజు మాట మహారావేశ એમણે જોયું કે આ તો અષ્ટભૈરવની પણ આ દશા કરી છે, તો એમને જો જીવતા કરવા હોય એટલે પછી પૂછે છે કે તારા મનમાં શું ઈચ્છા છે, તો કે આ લોકો ઝઘડવાય તો પછી મારે શું આવું જ કરવું પડે ને, હું માતા તારા દર્શન કરવા આવ્યો તો આ લોકો મને રોકે. તો કે હશે, આમનામાં તો બુદ્ધિ ઓછી હોય પણ તું આમને ફરી પાછા જીવતા કર. સાધુ સંતો તો બધા દયાળુ હોય છે, તો એ રીતથી બંને વચ્ચે મેળાપ કરાવી આપે છે. અને એ માતાજીના પણ આશીર્વાદ લઈને ફરી પાછા એ આગળ આગળ એનું સ્મરણ કરે. મદ્રા થવાય છે પણ ગુરુનું સ્મરણ મચ્છિન્દ્રનાથ કરે છે. તો એમણે જોયું કે સેંકડો દીવાઓ આમ હવામાં આમ આમથી તેમ જાય, ત્યાંથી અહીંયા આવે, અહીંયાથી અહીંયા, બધા દીવાઓ. દીવાઓ એટલે આત્મજ્યોતિ, આત્મજ્યોતિની નું પ્રતિક. જે લોકો દિવંગત થયેલા છે, અવગતિ ગયેલા જીવ, જેને આપણે ભૂત પ્રેત કહીએ, તો ઘણે ઠેકાણે એ જ્યોતિ સ્વરૂપે દેખાય છે. તો સેંકડો દીવાઓ આમ આવે, આગળ આવે, નીચે આવે, ઉપર સામસામાં જાય, એક ઝાડથી બીજા ઝાડ ઉપર જાય, નજીક આવે. આ બાજુ આમનું ગુરુ સ્મરણ ચાલુ હતું કે આ દીવાઓ વળી આપણને કેમ ડિસ્ટર્બ કરે છે. એમના મનમાં વિચાર આવ્યો કે આપણે દેવતાઓ ની સહાય તો લીધી છે મંત્રમાં, તો આપણે ભૂતડાઓની પણ સહાય લઈએ. આ તો બધા ભૂતો છે, તો એમને પણ આપણે કઈ કામમાં જોતો રહીએ. એટલે તરત જ સ્પર્શાસ્ત્ર બોલ્યા છે એટલે જમીન સાથે બધા ભૂતો ચોંટી ગયા છે. ચોંટી ગયા એટલે બધા અમને છોડાવો, અમને છોડાવો, અમારે વેતાળ પાસે હાજરી પુરાવવા જવું છે, અને જો આજની અમારી હાજરી નહીં પુરાય તો વેતાળ અમારા પર ગુસ્સે થશે. જેવી રીતે આપણે ત્યાં પણ માસ્ટર ને ટાઈમ કીપર ને બધા હોય છે, તો એવી રીતે આ ભૂત પ્રેતમાં ભૂતોનો રાજા વેતાળ છે. તો એ બધા લોકોનો હિસાબ કિતાબ સમય એ બધું એ વેતાળ કરતો હોય છે, અને રોજની રોજ એમને હાજરી પુરાવવાની હોય છે. ભૂત પ્રેત ગમે તે માણસને ત્રાસ આપી શકે નહીં, એમનો ઋણાનુબંધ હોય તો તમને ત્રાસ આપી શકે. ગત જન્મમાં કોઈએ કોઈનું ખૂન કર્યું હોય અને પોતાની સત્તા અને શક્તિથી બધું પચાવી પાડ્યું હોય, તો બીજા જન્મમાં જેનું ખૂન થઈ ગયેલું હોય એ ભૂત થઈને આનું ખૂન કરે, કે માણસ થઈને પણ ખૂન કરે. જો માણસ થઈને ખૂન કરવાનો ચાન્સ ન મળે અને એને એ જ એ ભૂતિઓનીમાં હોય, તો એ એનો બદલો લે અને એને એટલો ત્રાસ આપે કે એને એના કરતાં મૃત્યુ સારું લાગે. પછી કોઈ સદગુરુ એને મળે અને જો વચ્ચેથી રસ્તો કાઢે. આ જે દ્વેષ ભાવના છે, દ્વેષ ભાવનાનું ચક્ર એવું ચાલ્યા કરે, એવું ચાલ્યા કરે કે એક બીજાનું ખૂન કરે, બીજો ફરી પાછો બીજો જન્મ લે એટલે એનું ખૂન કરે એમ કહીને એ ચક્ર ક્યારે થંભે. એક માણસ જ્યારે ક્ષમા આપે, તે મારું ખૂન કર્યું ભલે, આપણો ઋણાનુબંધ હશે, પણ હું તને ક્ષમા આપું છું, ભગવાન તારું ભલું કરે. તો ઉપાસના કાંડમાં પણ જે સદાશિવેન્દ્ર સ્વામી નું આખ્યાન આવે છે, અને યવન બાદશાહ એમના હાથ કાપી નાખે છે, અને પછી એને પસ્તાવો થાય છે કે અરે આપણને એક સહેજ કાંટો વાગે તો પણ દુઃખ થાય છે, જ્યારે આના બે હાથ કાપી નાખ્યા તો પણ આને બિલકુલ દુઃખ નથી, એક ઓહંકારો નથી, અથવા મારા પ્રતિ કોઈ પણ અપશબ્દ પણ બોલતો નથી. તો એમણે ક્ષમા આપી એટલે ત્યાંથી પેલું ચક્ર એકદમ અટકી ગયું છે. કોઈ પણ માણસ
દુર્ભાવના વ્યક્ત કરે, કોઈનું ખરાબ કરે, તો પણ એવું એક સ્ટેજ આવવું જોઈએ. એટલે સ્ટેજ એટલે આપણે જ ત્યાં કરવાનું. આપણે ક્ષમા આપીએ તો ત્યાંથી એ ચક્ર ત્યાં થંભી જાય. વિચારોનું પણ ચક્ર હોય છે. આપણે કોઈના વિશે વિચાર ખરાબ કરીએ તો વિચાર તો વાતાવરણમાં ફરતો જ રહે. એ જેને જેને સ્પર્શ કરે એ થોડું થોડું એવા વિચારો એને આપતા જાય, તો એ રીતથી વાતાવરણ બગડતું હોય છે. અને બગડતું હોય છે એટલે આપણે ખરાબ વિચાર કરવાનો નહીં અને બધાનું કલ્યાણ થાવ એવો વિચાર કરવાનો. તો સંત પુરુષો હંમેશા આવો જ વિચાર કરે છે અને વાતાવરણની અશુદ્ધિને આ રીતથી દૂર કરે છે. તો ભૂતોની પણ સહાય લેવાની જરૂર છે. ભૂતે અનેક લોકોને મદદ કરી છે. આપણને લાગે કે અવરી તો ક્યાં છે. સંત તુલસીદાસને પ્રભુ રામચંદ્રજીના દર્શન કરાવનાર એક ભૂત હતો. 40 દિવસ બાવળના ઝાડને સંડાસ ગયા પછી જે પાણી ચઢાવતા હતા, તો એ પાણી પીને એ ઝાડ ઉપર જે રહેતો ભૂત સંતુષ્ટ થયો અને એમણે કહ્યું કે તુલસીદાસજી, હું તમારો પ્રસન્ન છું, તમે માગો માગો એ માગો તે આપું. તુલસીદાસને શું માગવાનું હતું? એક તો સંસાર પ્રત્યેને વૈરાગ્ય હતું, પ્રભુ રામચંદ્રજીના મારે દર્શન કરવા છે. એટલે એમણે કહ્યું કે સારું, હું તમને દર્શન કરાવીશ, દૂરથી કરાવીશ. અને જ્યારે ચિત્રકૂટમાં પ્રભુ રામચંદ્રજી પધારે છે ત્યારે દોરો બોલીને એ ભૂત તુલસીદાસને યાદ કરાય છે કે આજ રામચંદ્ર પ્રભુજી છે. તો ભૂતો આવું પણ સત્કાર્યનું કાર્ય કરી શકે છે. એટલું જ નહીં, આપણા ગુરુલીલામૃતમાં પણ ઉલ્લેખ છે કે ભૂતે દત્ત ભગવાનના દર્શન આપણા વિષ્ણુ દત્તને કરાવ્યા હતા. તો ભૂતો પણ આવી કેટલીક સારી વાતો કરે છે. આમાં એવું લખ્યું છે કે રામ રાવણનું યુદ્ધ થયું ત્યારે રાક્ષસોના જે મોટા મોટા પ્રેત શરીરો હતા એને કોણ ઉચકી જાય, એટલે એ કામ ભૂતોએ કર્યું છે. તો ભૂતો પણ આ રીતથી કામમાં આવતા હોય તો મારે પણ એમને કામમાં જોતરવા છે, એટલે એમણે જમીન ઉપર ચોંટાડી દીધા છે. પેલા કહે કે વેતાળ ગુસ્સે થશે કે વેતાળને અહીંયા આવવા દો, હાજરી પુરાતી હતી અને 700 ભૂતો આવ્યા નથી, કેમ નથી આવ્યા, એટલે બીજા 10 જણને મોકલ્યા. એમણે જોયું તા જોગી બેઠો છે અને ભૂતળાઓ જમીન ઉપર ચોંટી ગયા છે અને બધા કહે છે કે અમને છોડો છોડો, કે પેલા બીજા જે પાછળથી મોકલ્યા હતા એ આવ્યા. અને મચ્છિન્દ્રનાથને કહ્યું છે કે તમે કેમ આ લોકોને ત્રાસ પહોંચો છો, અમને છોડો ને, એટલે કે તું હજુ બાકી રહ્યો છે, એને પણ ચૂંટાડી દો. એટલે એને કહ્યું કે ભાઈ વેતાળ આપના ઉપર ગુસ્સે થશે અને પછી કે એમ તો વેતાળને આવવા દે, એટલે વેતાળને મેસેજ કહેવા માટે એક બે ભૂતને જવા દે છે, બાકીના પણ બીજા 8 ભૂતોને જમીન ઉપર સ્પર્શાસ્ત્રથી ચોંટાડી દેશે. પેલા 2 લોકો ગયા વેતાળ પાસે કે બહુ જ કઠણ કાળ આવ્યો છે અને કોઈ જોગી આવ્યો છે, બધા લોકોને જમીન ઉપર ચોંટાડી દીધા છે. એટલું જ નહીં, અમે તો કહ્યું કે વેતાળ તમને જોશે તો એ તો કે વેતાળની પણ આના જેવી જ હું તો જમીન ઉપર ચોંટાડીશ. એટલે આમ થોડું વધારે બોલે કે જેથી વેતાળ ગુસ્સે થાય. એમ છે તરત વેતાળ આવે છે અને શંકરનો કૃપાપાત્ર વેતાળ. ભૂતડાઓને કોણ રાખે, બીજું કોઈ ના રાખે, પણ શંકર ભગવાન રાખે. અને એ વ્યવસ્થિત એમનું જે વ્યવસ્થા તંત્ર હોય, એડમિનિસ્ટ્રેશન હોય, મેનેજમેન્ટ હોય, એ કરવા માટે એમનો અધિપતિ એટલે વેતાળ. વેતાળની પણ ઉપાસના થાય છે. આપણા માણગાવને ત્યાં વેતાળનું એક મંદિર પણ આવેલું છે. મહારાષ્ટ્રમાં પણ અમુક લોકો કાળી 14ના દિવસે આ લોકોની ઉપાસના કરે છે. પણ ગીતામાં કહ્યું છે કે તમે ભૂતની ઉપાસના કરો તો તમે ભૂત જેવા થાઓ અને ઈશ્વરની ઉપાસના કરો તો ઈશ્વર જેવા થાઓ. તો આપણે ઈશ્વરની ઉપાસના કેમ ના કરીએ? આ રીતથી વેતાળ ગુસ્સે થઈને આવે છે. વેતાળના પણ એ જ હાલ કરીને વાતાકર્ષણથી એનો શ્વાસ બંધ કરી દે છે. એટલે શંકર ભગવાનને યાદ કરે છે. શંકર ભગવાન ત્યાં આવે છે અને મચ્છિન્દ્રને કહે છે કે આ તો મારું પ્રિય પાત્ર છે,
તું શું કામ આને ત્રાસ આપે છે? કે મારે કામ છે. કામ બોલ ને, આને શું, આ બધા લોકોને શું કામ ત્રાસ આપે છે? મારે કામ છે કે મારે મંત્રો બનાવવા છે, અને એ મંત્રોમાં હું જે રીતથી કહું એ રીતથી આ વેતાળ અને આ બધા ભૂતળાઓ એને આધીન રહે, કે આ મંત્રોનો જે પણ કોઈ ભક્તિપૂર્વક જપ કરશે તો એને કોઈ પણ ભૂત પ્રેત ત્રાસ આપતો એને તરત ઘર છોડીને જતા રહે. એવું લખ્યું હોય તો આ બધા લોકોએ પહેલાં આને માટે રેટિફિકેશન જોઈએ કે આ અમને મંજૂર છે, ત્યારે આ મંત્રો બધા કામ કરે છે. આપણે લખીએ તો આપણા મંત્રો કોઈ કામમાં આવે નહીં. તો આવા યોગીઓ જે મંત્રો બનાવે તો પહેલાંથી જ દેવતાઓના અને એમના આશીર્વાદ વરદાન એને માટે લઈ લે છે. એટલે શંકર ભગવાન કહે છે આ વેતાળ ને ભૂતળાઓ બધા તને આધીન છે, અને તું જે પણ મંત્રો બનાવીશ એમાં જે પ્રમાણે લખેલું હશે એ પ્રમાણે જે પણ ભક્તો આચરણ કરશે તો તે પ્રમાણે આ બધા ભૂતો અને વેતાળ એ આને આધીન રહેશે. એટલે મચ્છિંદ્રનાથ તે ફરી પાછું બીજું કહે છે, એક બીજી પણ માગણી છે. એટલે કે શું, કે આપણા બંનેનું જે આ જે યુદ્ધ થયું છે વેતાળ અને ભૂતો સાથે મચ્છિંદ્રનું, એ કથાભાગ જે પણ કોઈ વાંચે અથવા શ્રવણ કરે તો એમને તમારા ભૂતોમાંથી કોઈએ પણ ત્રાસ આપવાનો નહીં. એટલું જ નહીં પણ એવા લોકો જો સંકટમાં મુકાય કે તકલીફમાં હોય તો તમારે એમને મદદ કરવાની છે. કેટલીક વાર રસ્તો ભૂલી જઈએ રાત્રે મધરાતે, તો કેટલાક માણસો કેટલીક વાર ભૂતો પણ સ્વરૂપ લઈને પણ માણસનું સ્વરૂપ લઈને પણ કે આ બાજુ નહીં પેલી બાજુ જાઓ, આ રસ્તો સાચો છે. તો એ રીતથી પણ ભૂતો મદદ કરે છે. અને એવું વચન આ મચ્છિન્દ્રનાથે બાર મલ્હાર ક્ષેત્રે વેતા અને ભૂતો પાસે લીધેલું છે. બાર મલ્હાર સ્થાનથી નીકળીને આવી જ રીતે ભૂતળાઓની વાત લોકનાથ તીર્થની છે. ગોવણી મહારાજના દીક્ષાગુરુ એ પણ એક સ્થળે નર્મદા કિનારે. મુકામ ક્યાં છે તો એક ભૂતવેષ્ટિત ઘર હતું, ત્યાં કોઈ રહેતું નહોતું, એટલે આ મહારાજને સ્થળ બતાવી દીધું. મહારાજ આ સ્થળ છે તમારા માટે. એમને તો કંઈ નહીં, સબ ભૂમિ ગોપાલથી હરિનું સ્મરણ કરે અને ગુરુ શક્તિ એમની પાછળ સાથે જ હોય. અને રાત્રે 100 કરતા પણ વધારે ભૂતળાઓ, એટલે એમને થયું કે આ તો શિકાર સારો આવ્યો છે, બરાબર આપણને મજા. કોઈ કેટલાય વર્ષોથી આવ્યું નહોતું, ત્યાં કોઈ રહેતું જ નહોતું, લોકોને ખબર પડી કે અહીંયા ભૂત ત્રાસ આપે છે. એટલે કે આપણે ચૂંટણી ખણીશું, કામ ખેંચીશું, તંગડા ખેંચીશું, હાથ ખેંચીશું, અને જેટલી મજા લેવી હશે એટલી આપણે લઈશું. કોકે પગને પહેલા સ્પર્શ કરીને જાગૃત કરવા ટ્રાય કર્યો, કોક વળી ખેંચવા ગયો તો ત્યાં સુધી એમનો હાથ જ એમની જે જ્ઞાનાગ્નિ તપાગ્નિ એની જે ગરમી તો સ્પર્શ કરી ના શકે, તો પણ એકદમ ટૂ એમના ઉપર પડ્યું છે. આ બધું છે શું, ધ્યાનથી જોયું કે આ ભૂતળાઓ છે. એટલે એમણે પણ સ્પર્શાસ્ત્રથી સંકલ્પ શક્તિ બધાને એ જમીન ઉપર ચોંટાડી દીધા, અને બિલકુલ હાલે ચાલે નહીં પછી પુષ્કળ ક્ષમા માંગવા લાગ્યા. એ બધા ભૂતોને મુક્તિ એ લોકનાથ તીર્થ સ્વામીએ અપાવી છે. રંગવદૂત મહારાજે પણ અનેક લોકોને મુક્તિ અપાવી છે. હું એક વખત ગયો તે વખતે કહેતા હતા કે 4 બ્રહ્મરાક્ષસ નારેશ્વરમાં આવ્યા છે. આપણે તો જોઈ ના શકીએ, આમ વાતો ચાલતી હતી, અને થોડો સમય ત્યાં નારેશ્વર રહીને એ 4 બ્રહ્મરાક્ષસોને એ બાપજીએ મુક્તિ અપાવેલી, પણ એ સિવાય પણ અનેક પ્રીતાત્માઓને બાપજીએ મુક્તિ અપાવી હતી. તો સંત પુરુષો, યોગીઓ અને અવતારી પુરુષો એ લોકોનું કામ જ છે કે બધા લોકોને મુક્ત કરવા. ઈચ્છા અને વાસનાનો આપણે ત્યાગ કરીએ તો આપણે ઈશ્વરના ચરણમાં અવશ્ય પહોંચી જઈએ અને પહોંચી જ જઈએ.